નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુન જન્મતમાં સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો, કે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય અને અભણ ભાઈઓ બહેનો, એને સ્લીવ બનાવવી ખૂબ અઘરી લાગતી હોય છે. તો આજે હું તમને ડાયરેક્ટ કેવી રીતના તમારે સ્લીવનો મૂંઢાકાર લેવો અને કેવી રીતના માપ લેવું ઇઝી મેથડથી તમને આજે હું શીખવાડવાની કોશિશ કરીશ. તો આ કાપડ સ્લીવનું છે, તો આ રીતના એક વખત ગળીમાં ફોલ્ડ કરેલું છે, એ રીતના બીજી વખતના ચાર પાર્ટમાં થવું જોઈએ, તો આપણી બે સ્લીવ થાય. તો આ રીતના મેં કાપડ ફોલ્ડ કરી લીધું છે. હવે આ ડ્રેસનું આ રીતના મેં કટિંગ કરેલું છે. એના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે કે ડ્રેસનું કટિંગ કરવું કેમ, એ વિડીયા ન જોયે તો જરૂર જોઈ લેજો. હવે આપણે આગળનો પાર્ટ છે એને લઈ લેવાનો છે. આ પાછળનો પાર્ટ છે, આ આપણે પાછળનો ભાગ છે. પાછળના ભાગનો આપણો મૂંઢો માપીને આપણે સ્લીવનું આપણે મૂંઢો લેતા હોય છે. તો આ રીતના આપણે તમને હું બતાવીશ કે પહેલાં આપણે સ્લીવની લંબાઈ લઈ લેવાની. તો આપણે જેટલી રાખવી હોય એનાથી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા રાખવાની. તો આ રીતના મારે 4ની રાખવાની, તો આપણે 5.5નું એક માર્કિંગ કરવાનું છે. જે હોય તમારી લંબાઈમાં તમારે 1.5થી 2 ઇંચ વધારવાનું હોય છે, હું 1.5 ઇંચ રાખું છું. વધારે પટ્ટી તમે ફોલ્ડ કરતા હોય, વધારે કાપડ જોતું તો 2 ઇંચ રાખવાનું, બાકી તમારે 1.5 ઇંચ રાખવાનું. આ રીતના આપણે માર્કિંગ કરી લીધું છે. હવે આપણે તમારે મૂંઢા જે લેવાનો હોય છે, મૂંઢાકારમાં ઘણા ભાઈઓ બહેનો કન્ફ્યુઝ થતા હોય છે અને શેપમાં એને પ્રોબ્લેમ થતો હોય છે, તો આ રીતના તમારે રાખી લેવાનું. આ મૂંઢો માપીને મેં ઘણા વિડીયો અપલોડ કરેલા છે, આજે હું તમને અલગ જ પદ્ધતિ બતાવીશ. તમે જોઈ શકો છો આ ગોલાઈ આપેલી છે, આ પાછળનો ભાગ છે ડ્રેસનો. તો આ રીતના આપણે જેટલું સિલાઈ માટે આપણે રાખવાનું હોય, અહીં શોલ્ડર જોઈન્ટ થાય તો આપણે 1.5 ઇંચનું આ રીતના અડધામાંથી થોડુંક કમ એટલું બહાર કાપડ લઈ લેવાનું. તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું, એ રીતના તમારે માર્કિંગ કરવાનું છે. એક આપણે અહીંયા બરોબર આપણે સ્લીવ અહીંયા જોઈન્ટ થશે, તો આ રીતના મેં માર્કિંગ કરી લીધું. તમે આ રીતના પરફેક્ટ તમારો મૂંઢાકારનો વધઘટ તમારી સ્લીવ નહીં થાય આ રીતના તમે લઈ શકો. તો તમને ઇઝી મેથડથી હું તમને બતાવું છું આ રીતના તમે કરી શકો. આ રીતના આપણું માર્કિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે લાઇનિંગ કરીને પછી આપણે આ રીતના 1.5 ઉતારવાનું હોય છે. તો આ રીતના જોઈ લો, જોઈ શકો છો આ રીતના 1.5 આવી ગયું. આ રીતના તમારે ગોળ શેપમાં મૂંઢાકાર રાખી દેવાનો. ફરી વખત તમને વારેવાર બતાવું, આ રીતના રાખવાનું છે તો જ એનું પરફેક્ટ તમારું મૂંઢાકાર આવી જશે. વધ નથી આ રીતના તમે રાખવાથી. હવે આપણે મોરીનું માપ પહોળાઈ લેવાની છે. તો આ રીતના મારે 6ની મોરી રાખવાની છે બરાબર ફિટિંગ માટે, ને આ રીતના 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. હવે આ માર્કિંગને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું છે. હવે આપણે શેપ આપવાનું છે. તો આ રીતના 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું, 1.5 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું. હવે તમારે શેપ આપી દેવાનું છે. આ શેપની પ્રેક્ટિસ ખાસ કરજો તો તમને ઇઝીલી તમને આ રીતના આવડી જશે. મૂંઢાકારમાં તમને જે પ્રોબ્લેમ થતો એનું સોલ્યુશન મેં તમને કરી આપ્યું છે. આ રીતના તમે સ્લીવનું શેપ આપી શકો. હવે આપણે કટિંગ કરીને હું તમને બતાવું. એકદમ ઇઝી મેથડ છે આની પ્રેક્ટિસ. પહેલાં તમારે દુપટ્ટો હોય કે એમાં તમારે જે વેસ્ટ કાપડ હોય એમાં તમારે ટ્રાય કરવાની, પછી નવા કાપડમાં ટ્રાય કરવાની. થોડી પ્રેક્ટિસ કરવાથી ઇઝીલી તમને સ્લીવ બનાવતા આવડી જશે. હવે આપણે અહીં એક માર્કિંગ કરી લઈએ. હવે આપણે આગળનો શેપ કટ કરી લઈએ. એટલો ભાગ છોડી દેવાનો જે સીધો પાર્ટ આવે, ત્યાંથી આપણે અંદરનો શેપ નથી લેવાનો. આ બંને પાર્ટ તમારા સરખા હોવા જોઈએ. તમે જોઈ શકો છો 1.5 ઇંચ જેટલું ફિટિંગ હોય એટલું બે બંને પાર્ટ સરખા હોવો જોઈએ. ઘણા ભાઈઓ બહેનોને એ પણ ભૂલ થતી હોય છે કે આ રીતના અંદરથી શેપ કટ કરે તો આપણે જે જોઈન્ટ કરવામાં ત્યારે ફિટિંગ ટાણે તમને આ આગળ પાછળ ભાગ રહેશે, એટલે આ ભાગ આપણે સરખો રહેવો જોઈએ. પછી આપણે શેપ આગળનો કટ કરવાનો છે. આપણો આ આગળના પાર્ટમાં આવે, આ પાછળ આવે સ્લીવ ફિટ કરતી વખતે. તમે જોઈ શકો છો આપણી સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે. મેં સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું ઇઝી મેથડથી કે તમે સ્લીવ કેવી રીતના બનાવી શકો. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.